મિત્રો, આપણી સાથે છે ડોક્ટર ફાલ્ગુની. ડોક્ટર સ્ત્રી રોગોના નિષ્ણાત તબીબ છે, આકાશવાણીના માન્ય કલાકાર પણ છે. કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિના સંદર્ભમાં પ્રેગ્નન્ટ બહેનોએ શું વિશેષ કાળજી લેવી તે સંદર્ભમાં આપણે એમની સાથે વાતો કરીશું. ફાલ્ગુનીબેન, નમસ્કાર. નમસ્તે ત્રિલોકભાઈ. અત્યારે આપણો દેશ કે મહામારી એટલે પૂરું વિશ્વ COVID-19 વાયરસની મહામારીથી પીડાઈ રહ્યું છે. અને બધાને ખબર છે કે એનો એ રીતે થાય છે કે એકબીજાના સ્પર્શથી કાં તો હાથ કે નાકની નજીકમાં વાયરસ ક્યારે જાય અને ગળાનું ઇન્ફેક્શન થાય. હવે પ્રસૂતા બહેનો છે, બાળકો છે, વૃદ્ધ વાળા વ્યક્તિઓ છે જેને કેન્સર કે ડાયાબિટીસ એવી બીમારી છે, લોકોને વધારે આ વસ્તુ થઈ શકે. કારણ કે વાયરસ તો એબોર્ન છે, બરોબર. એક નજીકમાં આપણી વ્યક્તિ હોય કે જેને કોરોના છે આપણને ખબર પણ ના હોય, અને એના જે સિક્રીશન છે કે એનું થૂંક છે કે એની લાળ છે કે એમાંથી જે આપણને ઇન્ફેક્શન થાય, તો એ એવી વ્યક્તિઓને થાય છે કે જે લોકોની પોતાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, નબળી છે. હવે પ્રસૂતા જે બહેનો છે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ જેને અમે લોકો કહીએ છીએ ઇમ્યુનિટી, એ પ્રમાણમાં થોડી ઓછી હોય છે. તો એ જો આવી વ્યક્તિઓના સંપર્કમાં હોય, નજીકમાં હોય કે એના સંપર્કમાં આવી હોય તો એને કોરોના લાગવાની શક્યતા થોડી વધી જાય છે. એટલે એટલા માટે સરકાર વધારે કહે છે કે પ્રસૂતા બહેનોને સાચવવાનું, કે જેના થકી જો એ લોકોને થશે તો એમની સાથે ગર્ભમાં એમનું બાળક પણ છે. સામાન્ય રીતે આપણા એક વ્યક્તિને જે પૂરું પડતું હોય એમ ઓક્સિજન, એના કરતા એને વધારે ઓક્સિજનની જરૂર હોય છે પ્રસૂતા બહેનની. તો અને જયારે આનું સંક્રમણ થાય ત્યારે હાઈ ફેરિટીન લેવલ થઈ જતું હોય છે, એટલે કે હિમોગ્લોબિન ડાઉન થતું હોય છે. સાથે સાથે ઓક્સિજનેશન એ લંગ્સના ફેફસા ઉપર આક્રમણ કરે છે આ જે વાયરસ છે, એને કારણે ઓક્સિજન પણ ઓછો થતો હોય છે. બરાબર. એટલે શું થાય કે શ્વાસમાં તકલીફ થાય, એને કારણે એ ઓક્સિજન ઓછો બાળકને પહોંચે અને બાળકનું નુકસાન થાય. હજી સુધી એવું કોઈ સંશોધન નથી કે એવું પ્રમાણ પણ નથી, મોટે ભાગે એવું મનાયું છે કે માતાની કોવિડ જેને થયું હોય એ માતાની મેલી ઉપર વાયરસ મળ્યો છે. પણ ભગવાને એક બેરિયર મૂક્યું છે આપણી વચ્ચે, મા અને બાળક વચ્ચે, એ છે નાયડો. એ નાયડામાંથી બાળક સુધી જતું હજી સુધી માલુમ પડ્યું નથી. એટલે એવું ન કહી શકાય કે કોવિડ માતા છે તો બાળકને પણ કોવિડ પોઝિટિવ આવશે. ત્યારે માતા અને બાળક બંને એકબીજાના સંસર્ગમાં તો ઇનએવિટેબલી આવવાનું છે. હા, રાઈટ. એટલે એ મોડે બાંધે, હાથે કરે, ગમે તે કરે, તો બી એ બાળક માના સંસર્ગમાં વારંવાર આવવાના હિસાબે કદાચ કોવિડ પોઝિટિવ થઈ ગયો. હવે ફાલ્ગુનીબેન, એક સવાલ એ છે કે જે બહેનો અત્યારે આ તબક્કામાં છે, એટલે કે જે લોકો પ્રેગ્નન્ટ છે, તો એમણે પોતાની જાતને કઈ રીતે સંભાળવી જોઈએ, એમણે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? બહુ સરસ તે કહું ને તો જે સામાન્ય સૂચનાઓ બધા જ માટે મળે છે એને પૂર્ણતઃ બહુ જ ઓનેસ્ટલી ફોલો કરે, કે મોઢા પર માસ્ક રાખે, બરોબર, બહુ જ બિનજરૂરી બહાર જવાનું ટાળે, બરોબર, સાથે સાથે ગરમ અને હુંફાળી દરેક વસ્તુ ઘરની લે, બરોબર. અને આપણી આયુર્વેદિકમાં જે કહે છે કે ભાઈ દૂધમાં હળદર છે, પછી તમે આદુ તુલસીનો ઉકાળો છે, હું મારા પેશન્ટને એવું કહું છું કે આ તમે રેગ્યુલર થોડું સેવન કરો તો તમારી ઇમ્યુનિટી હાઈ રહેશે. એટલે અને બાકીનું બધું કે વારંવાર હાથ ધોવાના, સેનિટાઈઝર યુઝ કરવાના, બરોબર, કોઈ જગ્યાએ બહાર તમે પ્રમાણમાં ન નીકળો એ વધારે સારું. આ બધી વસ્તુઓ સામાન્યતઃ જાળવશે ને તો એને થવાનું નથી. ઓકે, એટલે કે જે આપણે સંભાળીએ છીએ એમણે થોડી વધારે સતર્કતાથી એ બાબતમાં જાગૃત રહેવાનું છે અને થોડું વધારે એનું પાલન કરવાનું છે, અને સાથે એની જે પોતાની હેલ્થ છે એનો વધારે ખ્યાલ એ રીતે રાખવાનો છે કે દરેક વસ્તુ એને નેચરલ
વધારે તરફ, કેમ કે ઘરમાં રાંધેલું ખાવાનું છે બરોબર, એ બધું અત્યારે આપણે કરી જ રહ્યા છીએ. પંખવાળું પાણી પીવાનું એવું વધારાનું જે સજેસ્ટ કરીએ છીએ. આ વાયરસ છે ને ગળા ને નાક એની જે મ્યુકોઝા એટલે એનું જે અંદરની લેયર છે એના ઉપર જો થોડોક સમય રહે તો એ અંદર સુધી જાય છે. તો તમે એ જગ્યાને ગરમ પાણીથી વારંવાર તમે ગરમ પાણી પીઓ, હાથ વારંવાર પીવો, મોઢે માસ્ક રાખો, તો નહીં થાય. એટલે અદાણી એવી વાતોનું આપણે પાલન કરીએ તો આપણે તો આપણે આપણી જાતને અને આપણા પરિવારને આપણે આ ચેપથી બચાવી શકીએ. અંતમાં એક એક તબીબ તરીકે અમારા શ્રોતા મિત્રોને આપનો એક સંદેશ પાલવીને મારો તો એક જ ફોર પોઈન્ટ પણ પેશન્ટ ન બને એના માટે કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે બહુ સાચી વસ્તુ છે કે તમે ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. એવું નહીં કે તમે જોડે સુઈ જાઓ કે પછી જોડે બેસીને ખાઓ, એવું નહીં. તમારા જે પરિવારના માણસો છે દરેક જણ ઘરમાં જયારે પણ મળો ત્યારે મોઢા પર માસ્ક લો, વારંવાર 10-20 મિનિટે તમારો હાથ સાફ કરો, ધોયા કરો. બરોબર, એ બધી વસ્તુઓથી ચોક્કસપણે આપણે કોવિડ થી ડરવાની પણ જરૂર નથી. એક વાયરસ છે બરાબર, એનાથી સતર્ક રહેવાનું છે. અને આપણે કેમ ગભરાયેલા હતા કે આપણી પાસે એટલા રિસોર્સિસ, આપણી પાસે પોપ્યુલેશન એટલું મોટું છે અને આપણે એટલા સિટી પોપ્યુલેટેડ છે એની સામે આપણી હોસ્પિટલ સર્વિસીસ એટલી બધી સક્ષમ નથી. આવી આ ડેવલપિંગ કન્ટ્રી, ડેવલપ કન્ટ્રી પણ થાકી ગયું છે. આપણે કેવી રીતે પણ આપણે સામાન્ય નિયમો જાળવીશું અને જે પરફેક્ટ આપણે ચોક્કસ આમાંથી બહાર આવી જઈશું મને લાગે. તો આ આશાવાદ સાથે આપણે અહીંયા વિરમીએ અને ફાલ્ગુનીબેન આપના દ્વારા સરભર આ રચના સાથે આપણે શ્રોતા મિત્રોની રજા લઈએ. પૂછે છે
આમ પડે ફૂલ એની પૂછી પૂછીને।